विद्यार्थी मित्रों, धोरण 12 विषय अर्थशास्त्र पाठ 5 गरीबी। આપણે ગરીબીમાં ગયા વિડીયોમાં 2 માર્ક્સના ક્વેશ્ચન જોયા હતા, હવે આપણે 5 માર્ક્સના ક્વેશ્ચન જોવાના છે, જે આપણને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે। જો 3 માર્ક્સમાં પૂછાય તો તમારે 3 માર્ક્સના હિસાબે બધા મુદ્દા લખીને ફક્ત 3 મુદ્દાનું વિશ્લેષણ આપવાનું, બરાબર। અને જો 5 માર્ક્સમાં પૂછાય તો બધા જ મુદ્દા લખવાના। પહેલું છે, ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો ચર્ચો। આ ગયા વર્ષે પણ પૂછાયો હતો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 5 માર્ક્સ માટે। અને તમને આ વખતે તો 7 પોઈન્ટ આ મુદ્દા છે એમાં, પરંતુ તમારે 6 જ મુદ્દા સિલેબસમાં છે, એટલે 6 મુદ્દા તમારે લખવા પડશે। જોઈએ, વિશ્વ વિકાસ અહેવાલ 2001માં ગરીબી દૂર કરવા માટેની વ્યૂહરચનામાં રોજગારી, ભૌતિક મૂડી, માળખાકીય સુવિધા વધારવી, ગરીબોને આર્થિક ઉથલપાથલો, કુદરતી આપત્તિઓ તેમજ અન્ય જોખમો સામે રક્ષણનો સમાવેશ કર્યો છે। ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી ઘટાડવા નીચે મુજબના ઉપાયો કરવામાં આવ્યા છે। પહેલો ઉપાય છે, ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી। એટલે ખેતી ક્ષેત્રે શું કરવાનું છે, શ્રમિકોની ઉત્પાદકતા વધારવી, એટલે શ્રમિકોમાં વધારો કરવો, બરાબર। જેથી શ્રમિકોને એવી રીતે કાર્યક્રમ સુધારવો, એમને કૃષિ ક્ષેત્રે વિશે નવી નવી જે બિયારણો આવેલા હોય છે, ટેકનોલોજી હોય છે, એના વિશેથી માહિતી આપવાની, કૃષિ સંશોધન વિશેની, બરાબર। એટલે જો એ ખેતીનો વિકાસ થશે એટલે શ્રમિક દીઠ ઉત્પાદકતા વધશે અને રોજગારી વધશે તો ગરીબીમાં ઘટાડો થશે। કઈ રીતે તે જોઈએ। ભારતમાં ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારી, તેમની આવક વધારી, ગરીબી ઘટાડી શકાય છે। જો શ્રમિકોમાં ઉત્પાદકતા વધારી, તેમની આવકમાં વધારો કરી, ગરીબી ઘટાડી શકાય છે। શ્રમિકોની ઉત્પાદકતા વધારવા ખેડૂતોને જાહેર કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેકનોલોજી, પૂરતા પ્રમાણમાં સસ્તા દરે કૃષિ બિયારણો, સુધારેલી માળખાકીય સેવાઓ, ઉત્પાદનના પૂરતા ભાવ અને બજારો, કૃષિ સંશોધનની માહિતી પહોંચાડવી જરૂરી છે। ગરીબોને આટલી માહિતી પહોંચાડી જોઈએ, ખેતી ક્ષેત્રે ખેડૂતો એ લોકોને આટલા કાર્યક્રમો, બધી માહિતી કૃષિ સંશોધનની પહોંચાડવી જોઈએ, જેથી એ લોકોની ઉત્પાદકતામાં વધારો થાય, ને ઉત્પાદકતામાં વધારો થાય તો એમ લોકોની આવક વધે, ને આવક વધે તો ગરીબીમાં ઘટાડો થાય। હવે જો સીમાંત અને મધ્યમ પાયાની ખેતીના વિકાસથી ખેતી ક્ષેત્રે શ્રમિક દીઠ ઉત્પાદકતા વધશે અને સાથે સાથે રોજગારી વધશે અને ખાદ્ય ચીજોના ભાવ ઘટશે, જેનો લાભ ગરીબોને મળતા ગરીબી ઘટશે। અહીંયા કીધું જ છે, જે સીમાંત વર્ગના હશે, જ મધ્યમ પાયાના ખેતીના વિકાસથી ખેતી ક્ષેત્રે શ્રમિક દીઠ ઉત્પાદકતા વધશે અને સાથે સાથે શું થશે, એ લોકોની રોજગારી વધશે, અને રોજગારી વધશે એટલે ખાદ્ય ચીજોના ભાવ ઘટશે, જેના લાભ ગરીબોને મળતા ગરીબી ઘટશે। આ પહેલો પોઈન્ટ થયો, ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી। હવે બીજો પોઈન્ટ છે, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ। નાના પાયાના ઉદ્યોગો આપણને ખબર જ છે, બરાબર। નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે અને તેમને પ્રોત્સાહન આપવામાં આવે અને બજાર સુવિધાઓ આપવામાં આવે તો મોટા પાયા પર ગરીબી નાબૂદ કરી શકાય છે। જો એ લોકોનો વિકાસ કરવો જોઈએ, એ લોકોને પ્રોત્સાહન આપવો જોઈએ, એ લોકોને બજારની સુવિધાઓ મળવી જોઈએ। જો આવું થાય તો એ લોકો શું, વેચાણ માટે બજાર પૂરું પાડવામાં આવે તો મોટા પાયા પર એ લોકોની રોજગારી વધશે, આવક વધશે અને ગરીબીમાં ઘટાડો થશે। જો પોઈન્ટ કરેલો છે, નાના અને ગૃહ ઉદ્યોગોના વિકાસ માટે સાનુકૂળ સંજોગો પૂરા પાડવા, તેમના પરના નિયંત્રણો ઘટાડવા, કાચો માલ, ધિરાણ, ટેકનોલોજી પૂરા પાડવા, ઉત્પાદિત માલના વેચાણ માટે બજાર પૂરું પાડવું જરૂરી છે। જો એ લોકોને શું કરવાનું છે, એ લોકોનો વિકાસ થાય એવા સંજોગો ઊભા કરવા, બરાબર, તેના પરના નિયંત્રણો ઘટાડવા, કાચા માલ, ધિરાણ, ટેકનોલોજી પૂરી પાડવી, બરાબર ને, અને ઉત્પાદિત માલને બજાર પૂરું પાડવું, જેટલી એ લોકોનું વેચાણ થાય, વેચાણ થાય તો એ લોકોની આવક થાય, ને આવક થાય તો એ લોકોની ગરીબીમાં નાબૂદ થાય। ભારત સરકારે 8 એપ્રિલ 2015ના રોજ મુદ્રા માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇન્સ એજન્સીની સ્થાપના નાના પાયાના ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં ધિરાણ મળી રહે તે માટે કરી છે। આ તમને 1 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ પૂછાય છે કે નાના પાયાના ઉદ્યોગોને ધિરાણ મળી રહે તે માટે ભારત સરકારે કઈ એજન્સીની સ્થાપના કરી છે, તો મુદ્રા માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇન્સ એજન્સી ક્યારે કરી હતી, 8 એપ્રિલ 2015, યાદ રાખજો, 8 એપ્રિલ 2015 મુદ્રા। શાના માટે, તો નાના પાયાના ઉદ્યોગોને ધિરાણ મળી રહે તે માટે, બરાબર। હવે નવા શરૂ થતા સાહસોને ધિરાણ આપવા અને ઉદ્યોગો સાહસિકોને પ્રોત્સાહન આપી રોજગારીની તકો વધે તે હેતુથી
16 જાન્યુઆરી 2016 સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જો જે નવા કંપની શરૂ થઈ એ લોકોને ધિરાણ આપવા, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા, એ માટે એ લોકોની રોજગારી વધે તે માટે 16 જાન્યુઆરી 2016 સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બરાબર. પછી છે ત્રીજો પોઈન્ટ, અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. અસંગઠિત ક્ષેત્રમાં કોનો કોનો સમાવેશ થાય છે? જે લારી ગલ્લાવાળા હોય, શાકભાજી વેચનાર હોય, બાંધકામ ક્ષેત્રના મજૂરો હોય, ખેત મજૂર હોય, એ લોકોનો અસંગઠિત ક્ષેત્રમાં સમાવેશ થાય છે. તો રાષ્ટ્ર આયોગે કરેલા અનુમાન મુજબ 2005 ભારતીય અર્થતંત્રમાં કુલ શ્રમિકોના 86% શ્રમિકોને અસંગઠિત ક્ષેત્ર દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવી હતી. જો કેટલા ટકા? 86% લોકો તો અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેત મજૂરો, હાથલારી ચલાવનારા વગેરે કામદારોની સ્થિતિ સુધારવા રાષ્ટ્રીય આયોગે તેમના કામનું સ્વરૂપ નક્કી કરવા, તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા તથા ધિરાણની સગવડો માટેની ભલામણ પણ કરવામાં આવી છે. અસંગઠિત ક્ષેત્ર માટે એક રાષ્ટ્રીય ફંડ ઊભું કરવા, સ્વરોજગારીને પ્રોત્સાહન, કૌશલ્ય વિકાસ દ્વારા રોજગારી માટેની યોગ્યતા વધારવા તેમજ ગ્રામ રોજગારી ગેરંટી યોજનાને સર્વવ્યાપક બનાવવા માટે રાષ્ટ્રીય આયોગે ભલામણ કરી છે. બરાબર. રાષ્ટ્રીય આયોગે આટલી બધી ભલામણ કરી છે કે જેથી અસંગઠિત ક્ષેત્રનું એક રાષ્ટ્રીય ફંડ ઊભું થાય, સ્વરોજગારી, એ લોકોની જે પોતાની રોજગારી છે, સ્વરોજગારી છે, એને પ્રોત્સાહન મળે, એમનો કૌશલ્ય વિકાસ થાય, રોજગારી માટેની યોગ્યતા વધારે, એ માટે યોજનાઓ સર્વવ્યાપક બનાવવા એમને ભલામણ કરી છે. બરાબર. પહેલું આપણે જોઈ ગયા હતા, શું જોઈ ગયા હતા? ખેત ઉત્પાદકતા વધારવી. બીજું, નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન. ત્રીજું, રાષ્ટ્રીય ક્ષેત્રનો અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. અને ચોથું છે યોગ્ય કરનીતિનો ઉપયોગ. યોગ્ય કરનીતિ, બરાબર. જે કારણ કે શું છે, કર વધારે ઉઘાડવામાં આવે કર તો શું થશે, ધનિક વર્ગ પાસેથી તો વધારે લે તો વાંધો નહીં આવે, પણ ગરીબ પાસેથી લે તો એ લોકો તો શું આવક એમને એમ જ વપરાય, કરવેરામાં જાય. બરાબર ને. તો આવકની પુનઃવેચની માટે સરકાર દ્વારા એવી કરનીતિ ઘડવામાં આવે જેથી ધનિક વર્ગ પાસેથી વધુ કર વસૂલવામાં આવે અને ગરીબ વર્ગને ઓછો કર ભરવો પડે તેવી કર રાહતો આપવી. જો શું કીધું છે કે સરકાર દ્વારા એવી કરનીતિ ઘડવામાં આવે જે ધનિક પાસેથી વધુ લે અને ગરીબ પાસેથી ઓછું લે અથવા નહીવત લે તેવી કર રાહતો આપવી. સરકાર ધનિક વર્ગ પાસેથી કરવેરા સ્વરૂપે વધુ ઉપાડ મેળવી ગરીબોને લાભ થાય તેવી કલ્યાણલક્ષી યોજનાઓ પાછળ ખર્ચ કરે છે. પરિણામે ગરીબોની આર્થિક સામાજિક સ્થિતિ સુધરે અને આવકની અસમાનતા તેમજ ગરીબી ઘટે. જો એ લોકો શું કહે છે, ધનિક પાસેથી જે કરવેરો લે છે વધુ ઉપાડ મેળવી ગરીબોના લાભ માટે આપે છે. બરાબર. ગરીબોને લાભ યોજના પાછળ ખર્ચ કરે છે જેથી આર્થિક સામાજિક સ્થિતિ સુધરે ને આવકમાં અસમાનતા દૂર થાય તેમજ ગરીબી ઘટે. દૂર તો નહીં થાય પણ થોડો ઘટાડો થાય. હવે માનવ મૂડીરોકાણમાં વધારો. માનવ મૂડીરોકાણ એટલે શું? તો માનવ વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં કરવામાં આવતું મૂડીરોકાણને માનવ મૂડીરોકાણ કહેવામાં આવે છે. શું કીધું છે? માનવ વિકાસ માટે. હવે માનવનો વિકાસ કરવો હોય વ્યક્તિનો તો શું એને શિક્ષણ જોઈએ, આરોગ્યની સુવિધાઓ જોઈએ, એમાં કૌશલ્ય જોઈએ. બરાબર. તેથી જેના માટે મૂડીરોકાણ કરવામાં આવે છે એને માનવ મૂડીરોકાણ કહેવામાં આવે છે. માનવ મૂડીરોકાણને કારણે બેરોજગારી ઘટે છે, પરિણામે ગરીબી ઘટે છે. કઈ રીતે? તો માનવ મૂડીરોકાણ થાય તો એ લોકોને શિક્ષણ મળે, શિક્ષણ મળે તો એ લોકોને કૌશલ્ય પ્રાપ્ત થાય. બરાબર. આરોગ્ય સુધરેલું હોય, સ્વસ્થ હોય તો એ કામ કરી શકે, એને રોજગારી મળે, રોજગારીની તકો ઊભી થાય તો બેરોજગારી ઘટે છે, અને બેરોજગારી ઘટે તો શું થશે, ગરીબીમાં ઘટાડો થાય. માનવ મૂડીરોકાણથી શિક્ષણનું સ્તર ઊંચું આવે છે, કામદારોને રોજગારી માટેના વિકલ્પો અને પસંદગી મળી રહે છે. બરાબર. કૌશલ્યવર્ધનની કામદારોની ઉત્પાદકતા વધે છે જે ઊંચા વેતનમાં પરિણમે છે. બરાબર. કૌશલ્ય થાય, બરાબર, એ લોકોને રોજગારી માટેની પસંદગીઓ મળે. તમે જે શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય, બરાબર, તો તમને જે ફિલ્ડમાં જવું હોય એ ફિલ્ડમાં પસંદગી મળી શકે છે. રોજગારી માટે તમારામાં કૌશલ્ય હોય તો તમારી ઉત્પાદકતા વધી શકે છે, જેથી તમે જેટલું જોઈએ એટલું વેતન પ્રાપ્ત કરી શકો છે અને ઊંચા વેતનોમાં પરિણમે છે. છઠ્ઠું છે વાજબી કિંમતે અને વસ્તુઓ અને સેવાઓ. ગરીબ વ્યક્તિઓ પોતાની આવકનો મોટો હિસ્સો ખાદ્ય વસ્તુઓ પાછળ ખર્ચે છે, તેથી તેમને રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ જેથી ગરીબોમાં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય.
गरीब व्यक्तियों ने શું ખાવાનું મળતું ન હોય એટલે મોટા ભાગનો આવક તો એ લોકોની ખાદ્ય વસ્તુઓ પાછળ જ ખર્ચાય છે અને ખાદ્ય તો એ લોકોને શું કરવાનું ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જેથી એ લોકોની જે આવક છે બચે પ્રત્યક્ષ રીતે એ ઘટાડો કરી શકે ભારતમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા ગરીબોને વાજબી કિંમતે પાયાની જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે બરાબર ને જાહેર વિતરણ વ્યવસ્થા રેશન કાર્ડ હોય છે બરાબર ઓછા ભાવે સારી વસ્તુઓ ત્યાં મળી રહે છે ગરીબ લોકો માટે બનાવેલ છે બીપીએલ કાર્ડ રેશન કાર્ડ બરાબર જેથી જાહેર વિતરણ વ્યવસ્થા થાય વાજબી ભાવની દુકાનો રહે ગરીબોને વાજબી કિંમતે પાયાની જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે સાતમો છે રોજગારી લક્ષી કાર્યક્રમ તો સ્વર્ણ જયંતિ સ્વરોજગાર યોજના આ યોજના હેઠળ ગામડાના નાના ઉદ્યોગોનો વિકાસ સ્વસહાય જૂથોને માળખાકીય મદદ ટેકનોલોજી ધિરાણ ઉત્પાદિત વસ્તુઓના બજાર વગેરે માટેની સુવિધાઓ ગ્રામીણ ગરીબોને આપવામાં આવે છે વેતન રોજગારી કાર્યક્રમો વેતન રોજગારી માટેના કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ જે ગરીબો પાસેથી તેમના ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન ન હતું તેવા ગરીબોને રોજગારી પૂરી પાડવાનો હતો તો આ કાર્યક્રમો હેઠળ ગામડાઓમાં માળખાકીય સેવાઓનો વિકાસ કરી શ્રમિકોને યોગ્ય વેતન મળી રહે તેવા પ્રયાસો થાય છે વેતન રોજગારી કાર્યક્રમ નીચે યોજનાઓ છે આ તમારું સિલેબસમાં નથી સાતમો પોઈન્ટ છ પોઈન્ટ જ છે તો છ પોઈન્ટ જ મોડે કરવા જવાહરલાલ રોજગારી યોજના રોજગારી બાયંદરી યોજના પ્રધાનમંત્રી રોજગારી યોજના રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન વર્ષ 2009માં આ કાયદાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી કાનૂન એવું નામ આપવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો આ જે પોઈન્ટ છે ગરીબી ઘટાડવાના ઉપાયો એકદમ ઇઝી છે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારી નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ અસંગઠિત ક્ષેત્રનો વિકાસ કરવો યોગ્ય કરનીતિનો ઉપયોગ કરવો માનવ મૂડીરોકાણમાં વધારો કરવો વાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ વિતરણ વ્યવસ્થા કરવી રોજગારી લક્ષી કાર્યક્રમ હવે આ છ કે સાત પોઈન્ટમાં તમને સમજ નહીં પડી હોય તો વોટ્સઅપ મેસેજ કરજો જે કંઈ પણ ક્વેરી હશે તો હું સોલ્વ કરી આપીશ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ખૂબ જ જરૂરી છે એટલે મોડે કરી નાખજો લખી લખીને મોડે કરજો એટલે કે કેટલી વારમાં લખાય એ પણ તમને ખબર પડે એટલે પેપરમાં લખતી વખતે કંઈ પ્રોબ્લેમ ન આવે બરાબર અસ્તુ આભાર